ચાલો બાળ મિત્રો કેમ છે મજામાં ને આજે આપણે ધોરણ ચારનો અભ્યાસ કરીશું જેમાં પ્રકરણ છે પહેલું રોજની શાળે જઈએ જે સ્કૂલનું ચિત્ર પણ આપણે જોઈ રહ્યા છો સ્કૂલનું ચિત્રને આધારે તમે સમજી ગયા હશો કે સ્કૂલમાં આપણે કઈ કઈ રીતે આવી છીએ તમે કઈ રીતે આવો છો તો સૌપ્રથમ આપણે જોઈએ કે સ્કૂલમાં બસ દ્વારા આવીએ છીએ વેન દ્વારા આવીએ છીએ રિક્ષા દ્વારા આવીએ છીએ સાયકલ દ્વારા આવીએ છીએ અલગ અલગ રીતે વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે સ્કૂલ સુધી આવે છે અમુક વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ પણ મૂકવા આવે છે આવી રીતે આપણે સ્કૂલમાં સુધી પહોંચી જઈએ છીએ એના આધારે આપણે આજે સ્કૂલના વિશે જાણીશું સૌપ્રથમ આપણે જોઈશું કે સ્કૂલમાં કઈ રીતે પહોંચવામાં આવે છે સૌ પ્રથમ રીક્ષા વિશે આપણે જોશું રિક્ષામાં આ વિદ્ય આ ચિત્ર છે એ અમદાવાદ શહેરના વિદ્યાર્થીનું છે જે સ્કૂલ પહોંચવા માટે પોતાની સ્કૂલ સુધી પહોંચવા માટે ઘણો બધો રસ્તો કાપવો પડે છે જે અમદાવાદ શહેરમાંથી પસાર થતી નદી છે જે સાબરમતી નદીના પુલ ઉપરથી એણે પસાર થવું પડે છે જે આપણે જોઈ છે જોઈએ છીએ જે સ્કૂલથી આવવા માટે ઘણો બધો રસ્તો છે એને પાર કરીને પેલી પારે જવું પડે છે હવે આપણે એના આધારે પુલ વિશે જાણીશું પુલ એટલે કે શું જો આપણે નકશો એના આધારે જોયો કે સ્કૂલનો નકશો છે એના અમદાવાદ શહેરથી આ નું ચિત્ર છે જે રિક્ષા દ્વારા તે સ્કૂલ સુધી પહોંચે છે હવે આપણે પુલ વિશે જાણીશું પુલ એટલે કે શું પુલ એટલે કે બ્રિજ જેના આધારે વ્યક્તિ છે એટલે કે માણસો છે પોતાની અવર જવર કરે છે અથવા તો ભારે મોટા વાહનો છે પ્રાણીઓ છે એ પણ પુલની એક પારથી બીજી પાર જવા માટે પુલનો ઉપયોગ કરે છે જે આપણે જોઈએ કે અમે નદીને આ બાળકો હતા રિક્ષામાં બેસી અને પોતાની સ્કૂલ સુધી પહોંચે છે એના માટે શું કરે છે કે અમે એ લોકો કહે છે કે અમે નદીની પહેલે પાર રહીએ છીએ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે પુલ ઉપરથી અમે શાળાએ સુધી પહોંચી છીએ આ પુલ સિમેન્ટ ઇંટો અને લોખંડના સળિયાથી બનાવેલો હોય છે પુલને પગથિયા પણ હોય છે આ રીતે પુલ છે એ બનાવવામાં આવ્યો હોય છે જેને વ્યક્તિઓ ઉપયોગ કરે છે તેના આધારે બીજું જોઈએ અમુક પુલ છે એ કાચા પુલ છે જે ઈંટો અને સિમેન્ટનો બનાવેલો હોય છે જેને વાહન અથવા તો પ્રાણીઓ અથવા તો વ્યક્તિઓ ચાલીને જઈ શકે છે જેના પુલના આધારે અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેના આન્સર તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે ચાલો જોઈએ પ્રશ્ન પહેલાં જોઈએ પુલ ક્યાં છે નદી ઉપર રોડ ઉપર બે ડુંગર વચ્ચે કે બી છે ક્યાંય છે આ રીતે પુલ છે એ કઈ કઈ જગ્યાએ આવેલા છે એ આપણે તમારી આજુબાજુમાં જોઈ અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે અથવા તો તમે જોયેલા પણ હશે પુલ કઈ કઈ જગ્યાએ બાંધવામાં આવતા હોય છે એના આધારે જવાબ આપવાના છે એના આધારે બીજો પ્રશ્ન છે પુલનો ઉપયોગ કોણ કોણ કરે છે લોકો પ્રાણીઓ કે વાહનો આ રીતે આપણે કહેવાનું છે કે કોણ કોણ પુલનો ઉપયોગ કરે છે વાહનો વાહનો જવર અવર જવર કરવા માટે વાહનોની અવર જવર કરવા માટે કે લોકો એક લોકો પણ કરી શકે છે આ રીતે ત્રીજો પ્રશ્ન પુલ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે જેની યાદી બનાવો આપણે આગળ જોઈ ગયા કે પુલનો ઉપયોગ પુલનો પુલ બનાવવા માટે કઈ વસ્તુઓ છે કે લોખંડના સળિયા ઈંટો સિમેન્ટ આના દ્વારા પુલ છે એ બનાવવામાં આવે છે તમારી નોટબુકમાં એક ચિત્ર દોરવાનું ભૂલતા નહીં જે પુલનું ચિત્ર બનાવવાનું છે જેના આધારે એના ઉપર કોઈ પુલ ઉપર આગાડી જતી હોય વાહનો જતા હોય કે કોઈ વ્યક્તિ અથવા તો લોકો વ્યક્તિ લોકો અથવા તો પ્રાણીઓ છે એ પણ ત્યાંથી ચાલીને જતા હોય એવું ચિત્ર બનાવવાનું છે જેના આધારે આપણે સમજૂતી મેળવી જો પુલ ન હોય તો કઈ કઈ મુશ્કેલીઓ થાય પુલ ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે એક પારથી બીજે પારે જવું હોય તો જઈ શકીએ નહીં આ રીતે પુલના આધારે આપણે સમજૂતી મેળવી હવે એના આધારે આપણે આગળ જોઈએ કે બેટ દ્વારકા છે એના બાળકો છે એ હોળીમાં બેસીને પોતાની સ્કૂલ સુધી પહોંચે છે તો એના બેટ દ્વારકામાં દ્વારકાની આજુબાજુ છે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે આજુબાજુ પાણી ઘણું બધું છે એની વચ્ચે એને સ્કૂલ સુધી એને પહોંચવાનું છે તો અહીંથી એની હોળી હોળીમાં બેસી અને બાળકો છે એ સ્કૂલ સુધી પહોંચે છે જે પાણીથી પાણીમાંથી પસાર થઈ અને પોતે સ્કૂલ સુધી જાય છે ત્યાર સુધીમાં જોયું કે પાઠમાં પાઠના આધારે આપણે સ્કૂલે કઈ રીતે આવીએ છીએ કેવી રીતે આવીએ છીએ અથવા તો સ્કૂલથી ઘર સુધી કઈ રીતે જઈએ છીએ એનું આપણે જોયું હવે આપણે વધુ વિગત પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી આવજો